નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ અને એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે નાગરિકોને અનોખી ભેટ અર્પણ. આજરોજ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના જન્મદિવસની ઉજવણી પોતાના વતન બાયડ તાલુકાના ચિતપુર ખાતે મત વિસ્તારના નાગરિકો સાથે કરી હતી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેમના પિતા અને માલપુર મેઘરજના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના હસ્તે પોતાના મત વિસ્તારના નાગરિકો માટે 2 લાખની નિઃશુલ્ક અકસ્માત વીમા પોલિસી લોન્ચ કરી હતી, જેમાં તેમના મત વિસ્તારના લગભગ 25,000થી પણ વધુ પરિવારોના મોભીને તેમના સ્વખર્ચે અકસ્માત વીમા પોલિસી હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો. પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના જન્મદિવસે જણાવ્યું હતું કે અત્યારના સંજોગોમાં ઘણી અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે અને દુર્ભાગ્યવશ લોકોના મોત પણ નિપજતા હોય છે, ત્યારે પરિવારના મોભીને મૃત્યુ પછી પરિવારમાં આર્થિક મદદ મળી રહે તે હેતુથી 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મારા મત વિસ્તાર લોકોનો મારા સ્વખર્ચે લેવાનો મેં નિર્ણય લીધો છે. અને તેમના સમર્થકો, સરપંચો તેમજ ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે બાયડ માલપુર તાલુકાના દરેક ગામોમાં શક્ય તેટલા વધુ પરિવારના મોભી અકસ્માત વીમા હેઠળ આવરી લેવા જણાવ્યું હતું. બાયડ માલપુરના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના જન્મદિવસે મોટી સંખ્યામાં વિસ્તારના સરપંચો, રાજકીય અગ્રણીઓ સહિત તેમના સમર્થકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા બદલ તેમણે મત વિસ્તારના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરી મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. આજ રોજ 16 ઓગસ્ટ મારો જન્મદિવસ હતો. લોકો જન્મદિવસના નિમિત્તે કેક કાપી કે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો કરતા હોય છે અને ઉજવણી કરતા હોય છે, પરંતુ મને મારા મત વિસ્તારની પ્રજાના વિચાર અર્થે મારા મિત્રોએ ને બધાના લાગણીને ધ્યાનમાં રાખીને અમે આજે એક ફોર્મ લોન્ચ કર્યું છે. 2 લાખની એક્સિડન્ટ પોલિસી, 25,000થી પણ વધુ લોકોને પરિવારના જે મોભી હોય તેને આપવાનું અમે આજે નિર્ણય લીધો છે. અને એ પરિવારોને લાભ મળે, ક્યાંક કોઈ ગરીબ પરિવાર કોઈક સમાજનો કે જેને ન કરે નારાયણ અને કોઈ એવી ઘટના બને ને જેના કારણે એક્સિડન્ટથી તેમનું મૃત્યુ થાય, તેવા પરિવારોને આપણે 2 લાખની સહાય મળી શકે તેના માટે આજે મેં ફોર્મ વિતરણ લોન્ચ કર્યું છે. અને આખા વિસ્તારમાંથી 200થી 400થી પણ વધુ લોકો, જે આપણે આમંત્રણ નહોતું આપ્યું તેમ છતાંય એમને ખબર પડી કે આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે અને લાગણીથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આપણે આજે એની જાહેરાત કરી છે. અને આવનારા 1 મહિના પહેલાં આ તમામ લોકોના ફોર્મ ભરીને તેમને વીમા કવચથી રક્ષણ મળે તે પ્રકારનું આજે મારા જન્મદિવસે મેં જાહેરાત કરી છે.